પહેલાં તો એ પોતે આવ્યો નહીં બીજા લોકોને મોકલી આપ્યો હવે જ્યારે તું સીએમની સાથે બેસવાનો છે અને નખરા કરે છે કે સીએમની સામે પણ હું ના આવું તો એટલો બધો મોટો નેતા થઈ ગયો તો અમે ના પાડી કે હું બીજા કોઈને નહીં એને આવું છે તો એ આવે અને મારી સાથે મિટિંગ કરી જાય તો એ નહીં આવ્યો પછી અમે બધાઓને મોકલ્યા પાછા એમને કહ્યું કે જ્યાં સમજાવીને એને લઈ આવો એટલે વળી પાછા એક કલાક સુધી અમે લોકો બેસી રહ્યા એક કલાક સુધી અમે બેસી રહ્યા મારી ઓફિસની અંદર ત્યાર પછી એને સમજાવીને પાછો એને લઈ આવ્યો લઈ આવે ત્યારે એક પણ શબ્દ બોલ્યો નથી બોલતાની માગણીઓ શું છે એક શબ્દ બોલી ન શક્યો છે હાર્દિકના સ્ટેટમેન્ટ તો વાંચ્યા હશે ને તમે તમને શું લાગે છે તમને શું લાગે છે કોને એના સ્ટેટમેન્ટની અંદર ક્યાંય સ્થિરતા હતી વારંવાર બદલા કરતો હતો વારંવાર ગમે તેમ બોલતો હતો વીસ માગણીઓ હોય એમાંથી દસ માગણીઓ રાજ્ય સરકાર સ્વીકાર કરીને આંદોલનને પૂરું કરી દેવું પડે સાયકિક છે આ તમને કહી દીધું કોઈ પણ મુખ્ય લીડર હોય ને એની માગણીઓમાં સ્થિરતા હોય નક્કી કરેલી માગણીઓ હોય વારંવાર કોઈ માગણીઓ બદલે નહીં સમાજને દોરવા સિવાય હાર્દિકે કશું જ કર્યું નથી આ તમને કહ્યું હા હું ચોક્કસ કહીશ કારણ કે એને મોટો નેતા બનાવી દીધો ઓલ ઇન્ડિયાનો નેતા બનાવી દીધો ને હું તો કહેતી હતી કે વિશ્વનો નેતા બનાવી દો ભાઈ આખા વિશ્વનો નેતા છે એમ બનાવી દો હવે અહીં યુપીમાં જશે ને હવે અહીં જશે ને હવે ત્યાં જશે એટલે એને જેટલું મહત્ત્વ આપવાની જરૂરિયાત હતી એનાથી કોઈ દિવસ વધારે મહત્ત્વ ન અપાય